तालू खाते आवेले खेरालु तालुका प्राथमिक शिक्षकों ने नाणा धीरनारी सहकारी मंडळी घणा लांबा समयथी तत्कालीन सत्ताधीशोनी ऊंचापतना कारणे विवादमां सपડાયેલી છે। खेरालु शिक्षक मंडळीना ऑडिट दरमियान रूपिया 1.03 करोड़ ऊंचापत थी होवानुं प्रकाशमां आव्युं हतुं। त्यारबाद जिला रजिस्ट्रार अने कायदानी कोंस वत्ता ऊंचापत करनार मंडळीना प्रमुख अने मंत्री जशुभाई चौधरी सहित व्यवस्थापक कमिटीएने ऊंचापतनी रकम रूपिया 1.03 करोड़ भरपाई पण करी दीधी हती। परंतु ઉચાપત કેસના વિવાદમાં વર્ષ 2010 થી લઈને 2020 સુધીના ઓડિટમાં ઉચાપતનો મામલો સામે આવ્યા બાદ ઉચાપતની રકમના વ્યાજનો મામલો હવે તપાસ અધિકારી બહાર લાવ્યા છે। ત્યારે હવે ઉચાપતની રકમ 1.03 કરોડનું રૂપિયા 80.89 લાખ વ્યાજ હવે તત્કાલીન વ્યવસ્થાપક કમિટીએ જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષકોની મંડળીના ઉચાપતના વિવાદ બાદ હવે તત્કાલીન વ્યવસ્થાપક કમિટી માટે વ્યાજ ભરપાઈ કરવાના હુકમથી વિવાદ હવે વધુ વકર્યો છે। સંસ્થાનું 1/4/19 થી 31/3/20 નું ઓડિટ થયું ત્યારે 1/4/2010 થી 31/3/2020 સુધીનો 1,03,28,504 નો નાણાકીય તફાવત આવ્યું। એ તફાવતની સમગ્ર રકમ કલમ 86 અંતર્ગત તપાસ થઈ ત્યારબાદ 3 મહિના અગાઉ સમગ્ર રકમ સંસ્થાના પૂર્વ મંત્રી શ્રી જશુભાઈ વિશ્વભાઈ દેસાઈ દ્વારા રકમની ભરપાઈ થઈ ગઈ છે અને ત્યારબાદ કલમ 93ની તપાસ ચાલુ હતી। જે જવાબદારી નક્કી કરવામાં આવી છે એ અંતર્ગત 93ના તપાસણી અધિકારી શ્રી એબી પટેલ દ્વારા 80,89,151 રૂપિયાનું વ્યાજ નુકસાની કાઢવામાં આવેલી છે અને આ વ્યાજ નુકસાન પૂર્વ મંત્રી અને 1/4/2010 થી 31/3/2020 સુધીના જે સભ્યો હતા ડિરેક્ટરો પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી એમના માથે છે અને એની રિકવરી માટે એમને નોટિસો આપવામાં આવેલ છે। એમને દિન 10 માં આવીને રકમ ભરપાઈ કરી સંસ્થામાંથી પાવતી મેળવી લેવી અન્યથા પોતે કઈ રજૂ કરવા માંગતા હોય તો અહીંયા લેખિત રજૂઆત કરવી એ પ્રકારની એમને નોટિસો પાઠવવામાં આવી છે। મંડળીની વાત કરીએ તો અમે ઓગસ્ટ 22 થી 4 લીધો ત્યારબાદ અમે સંપૂર્ણ મંડળીને કેશલેસ કરેલી છે। હાલ નાનામાં નાનું વહીવટ પણ ચેકથી થાય છે। કેશ પ્રથા સંપૂર્ણપણે બંધ કરેલ છે અને મંડળીને પારદર્શક કરવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે। અગાઉનું જે નાણાકીય તફાવત હતું એ પણ અમે ભરપાઈ કરાવેલ છે। પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામથી મોટા અંબાજી ખાતે દર વર્ષે માઈ ભક્તોનો પગ